નમસ્કાર મારું નામ રબારી અસ્મિતાબેન ચંબુભાઈ છે મારી ઉંમર છવ્વીસ વર્ષ છે મેં જેપી હોસ્પિટલમાં ડોક્ટર જય પટેલને મુલાકાત લીધી હતી મારા પહેલાં આથી નવ વરસ પહેલાં મારું હિપમાં થોડું ફ્રેક્ચર હતું એના કારણે મારા બંને હિપમાં સરૈયા નાખવામાં આવ્યા હતા ત્યારબાદ નવ વર્ષ પછી મારી લાઈફ કન્ટિન્યુઅસ ચાલતી જ હતી વરસાદના કારણે હું નીચે પડી ગઈ અને મારા હિપના અંદર ડેમેજ થઈ ગયું તો ત્યાર પછી મેં સંજયભાઈ ચૌધરી સંજયભાઈ ની મુલાકાતથી જ મેં ડૉક્ટર જય પટેલને મળી અને તેમના હોસ્પિટલમાં મેં મુલાકાત લીધી હતી ત્યારે મને જય પટેલ સરનો ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો જે દિવસે હું ગઈ તે દિવસે હું સ્ટેચર ઉપર જ ગઈ હતી અને મારું ઓપરેશન કરવામાં આવ્યું હતું એકચ્યુલીમાં મારા પગમાં પહેલેથી જ રોડ ને એવું બધું હતું એટલે મારું ઓપરેશન બહુ લાંબુ ચાલ્યું હતું એટલે એક સાથે બંને પગમાં થઈ શકે તેમ નહોતું તો એના કારણે મારું બીજા પગનું ઓપરેશન એક કે બે મહિના પછી કરવાનું અમે ડિસાઇડ કર્યું હતું જય ડૉક્ટર જય પટેલની વાત કરું તો તેમનો સ્વભાવ ખૂબ જ સારો છે તે સારી રીતે સમજે છે હું તેમને શું કહેવા માગું છું તે તેમણે મને સમજી લીધું હતું મારી જે જે પ્રોબ્લેમો હતું મેં તેમની સાથે શેર કરી હતી તેમણે એવી ગેરંટી લીધી હતી કે સો ટકા તો તમને મટી જ જશે જોકે મને એનું સારું એવું પરિણામ મળી ગયું છે કે મને સો ટકા એકસો દસ ટકા મને મટી જ ગયું છે આજથી નવ વર્ષ પહેલાંની લાઈફ જેવી હતી એના કરતાં અત્યારની લાઈફ મારી ખૂબ જ બેટર છે અને એક સારો એવો અનુભવ થયો છે કે જ્યારે મને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યારે જ જે તેનો સ્ટાફ છે તેના સ્ટાફથી મને ખૂબ જ આનંદ થયો એનું એક જ રીઝન છે કે જે જે એનેથીસિયા કે કમરમાં જે ઇન્જેક્શન આપવામાં આવે છે એ એક દર્દ દર્દ વગરનું ઇન્જેક્શન કહીએ તો પણ ચાલે આથી નવ વર્ષ પહેલાં એ જ ઇન્જેક્શનનો મને ખૂબ ખરાબ અનુભવ થયો હતો જ્યારે મને એ બીક હતી કે હું આ ઇન્જેક્શન લઈશ તો પાછી મને ફરીથી વધારે તકલીફ પડશે પણ એવું મને કંઈ થયું નહોતું ત્યારબાદ હું બે ત્રણ ચાર દિવસ હું ત્યાં રોકાઈ હતી ચાર દિવસમાં મને ખૂબ જ ખૂબ જ મજા આવે એવું કહેવાય કે હોસ્પિટલમાં મજા ના આવે પણ ત્યાંનો સ્ટાફ મને બહુ જ ગમતો અને મને બહુ જ રાખતું મારી કેર કરતો સવાર સાંજ બફોર ટાઈમ ટુ ટાઈમ જમવું તેમનો ચા નાસ્તો પેશન્ટને ગોળી આપવી ઇન્જેક્શન આપવા ટોટલી વસ્તુ પ્રોવાઈડ કરતા હતા હું ડૉક્ટર જય પટેલ સાહેબનો ખૂબ જ આભાર માનું છું કે તેમણે મને આટલી નાની ઉંમરમાં સરળ અને સાચી સલાહ આપી અને મને મારી જિંદગી સુધારી દીધી તો હું દિલથી તય દિલથી હું ડૉક્ટર જય પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ